અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના જ ચીનને સ્પષ્ટ મેસેજ આપ્યો છે. ક્વાડ મીટિંગમાં અમે કોઈની વિરુદ્ધ નથી તેવું કહ્યું અમે શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ. સ્વતંત્ર અને સર્વસમાવેશક ઇન્ડો પેસિફિક અમારી પ્રાથમિકતા છે, ત્યારે ક્વાડ ભાગીદારી અને સહયોગ માટે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું. ચીન દુનિયામાં પોતાનું એક તરફી વર્ચસ્વ ઇચ્છે છે. ચીન તેના પાડોશી દેશો અને ખાસ કરીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે. ચીનને લાગે છે કે ક્વાડ તેમને વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ સ્થિતિને પીએમ મોદીનો એક સંદેશ મહત્વપૂર્ણ છે. हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है. ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है. हम किसी के खिलाफ नहीं हैं. हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर, संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने का समर्थन करते हैं. फ्री, ओपन, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता और साझा प्रतिबद्धता है. हमने मिलकर हेल्थ सिक्योरिटी, क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजीज, क्लाइमेट चेंज, कैपेसिटी बिल्डिंग जैसे क्षेत्रों में कई सकारात्मक और समावेशी इनिशिएटिव लिए हैं. हमारा मैसेज साफ है, क्वाड इज हियर टू स्टे, टू असिस्ट, टू पार्टनर एंड टू कॉम्प्लीमेंट. मैं एक बार फिर राष्ट्रपति बाइडेन और सभी साथियों का अभिवादन करता हूं. 2025 में क्वाड लीडर्स समिट का आयोजन भारत में करने में हमें खुशी होगी. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે 10 વર્ષમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે તેઓ પહોંચ્યા છે. ડેલવેર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનની સાથે તેમણે મુલાકાત, ત્યારે રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી. ગઈકાલે યુએસએના ડેલાવેર પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર વિદેશી સભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત પણ કરી. ત્યારબાદ હોટલમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને એ હોટલમાં લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા.